गुड मॉर्निंग मित्रों, आपणे आजना लेक्चर में पास्कल नो नियम समझवा जई रह्या छे अने साबित पण करवानो छे पास्कल नो नियम। मित्रों, पास्कल नामना वैज्ञानिके जे तरल माटे એટલે કે સ્થિર તરલ માટે કે જે એક જ સમાન ઊંચાઈએ આવેલા બિંદુઓ હોય તે બધી જગ્યાએ દબાણ સમાન હોય છે આ પ્રકારનો નિયમ આપેલો હતો। નિયમનું કંઈક કથન આવું છે કે સ્થિર તરલમાં એક સમાન ઊંચાઈએ આવેલા બધા બિંદુઓએ દબાણ સમાન હોય છે, એટલે કે જે બિંદુઓ એક જ ઊંચાઈએ આવેલા છે તે પ્રત્યેક બિંદુઓ પરનું દબાણ એક સરખું રહે છે। હવે આમ જોવા જઈએ તો આપણે આ પાત્રની વાત કરી રહ્યા છે તો પર્ટિક્યુલર આ દોરેલ લીટી પર આવેલા બધા જ બિંદુઓનું દબાણ એક સરખું હશે। જ્યારે આના નીચે કે પછી એની ઉપર આવેલા બિંદુએ દબાણ જુદું હશે, મતલબ કે જે આ બિંદુએ દબાણ છે તેના કરતાં આ દબાણ ઓછું હશે અને આ દબાણ વધુ હશે। પણ આ ત્રણ બિંદુની જ વાત કરીએ છીએ, પરંતુ જો આ ગ્રીન લીટીની ઉપર આવેલા બધા બિંદુઓની વાત કરીએ તો એ બધા જ બિંદુ આગળ દબાણ સમાન હશે, પરંતુ આ બિંદુ અને આ બિંદુની વાત કરીએ, એટલે કે બિંદુ એ અને બિંદુ બીની વાત કરું તો એના દબાણ જુદા જુદા છે, પરંતુ બીની સાથેના જે આ રેડ લાઇન પરના બિંદુઓ છે તે બધાનું દબાણ જેટલા બી પરનું છે તેટલું જ હશે। તેવી જ રીતે બ્લુ પર આ બ્લુ લાઇન પર આવેલા બધા જ બિંદુઓનું દબાણ એક સરખું હશે। આમ પાસ્કલ આમ કહે છે કે સ્થિર તરલમાં સમાન ઊંચાઈએ આવેલા બધા બિંદુઓએ દબાણ એક સમાન હોય છે, સમાન ઊંચાઈએ દબાણ એક સમાન હોય છે। આ છે પાસ્કલનો નિયમ। હવે આ નિયમને આપણે સાબિત કરવાનો છે, તો પાસ્કલના નિયમને સાબિત કરવા માટે સૌ પ્રથમ આપણે કોઈ એક પાત્રનો વિચાર કરીએ જે સમગ્ર પાત્ર તરલથી ભરેલો છે। આ તરલમાં આપણે એક ત્રિકોણનો વિચાર કરવાના છે। પાસ્કલના નિયમની સાબિતી માટે ABCDES એ સ્થિર પ્રવાહીના અંદરમાં આવેલા એટલે કે એના અંદરના ભાગમાં આવેલ ખંડનો વિચાર કરીએ છીએ। આ ખંડ એક કાટકોણ પ્રિઝમ દર સ્વરૂપમાં હોય છે, જેમ આપણે જોઈએ છીએ કે જે પ્રિઝમ હોય છે તે પ્રિઝમને આ પ્રકારે બાજુઓ હોય છે, તો આવો આ પાંચ બાજુવાળા પ્રિઝમનો આપણે વિચાર કરી રહ્યા છે। આ ખંડ એટલો નાનો છે કે ગુરુત્વાકર્ષણની અસરને અવગણી શકાય છે, પરંતુ તેને સ્પષ્ટતા માટે મોટો કરીને બતાવેલ છે। એટલે કે કોઈ એક બિંદુને જ આપણે આ ત્રિકોણની રીતે દર્શાવેલું છે, પણ મોટા સ્વરૂપમાં એટલે ખાલી સમજવા માટે બીક કરેલું છે। હવે આ ત્રિકોણના જુદા જુદા ભાગો એટલે કે સપાટી માટે આપણે ચર્ચા કરવાના છે, તો જો આપણે એની કોઈ એક બાજુ લઈએ, જેમ કે આ તરફની બાજુ
अगर आपने इन्हें नाम आप दीजिए ए बी सी, तो आपने ए बी बाजू की बात करिए तो आ ए बी बाजू में जे तरल वड़े लागतु बल छे ते एफ सी जेटलू छे अने एनो विरोध करतु એટલે કે ક્ષેત્રફળ એસી દર્શાવેલું છે. એ જ રીતે અન્ય બિંદુ છે બીસી પાસે, તે બળ લાગે છે એફ એ જેટલું અને ક્ષેત્રફળ એ જેટલું. એ જ રીતે એસી જે ઢાળ જેવો ભાગ છે તેના માટે બી થીટા ખૂણે દર્શાવેલ છે. આમ સ્થિર અવસ્થામાં રહેલા પ્રવાહીમાં એક પ્રવાહી ખંડ વિચારેલો છે જેમાં એબીસી ડીએફ કાટકોણ ત્રિકોણ ધરાવતો પ્રિઝમ છે. એડીએફસી માટેનો ક્ષેત્રફળ એબી, બીઈએફસી માટેનો ક્ષેત્રફળ એએ અને એબીઈડી સપાટી માટે એસી ધારેલ છે. કેમ કે આ બાજુ સપાટી અલગ અલગ છે. એ જ રીતે એડીએફસી સપાટી છે તેના પર લાગતું બળ એફ બી, બીઈએફસી માટે લાગતું બળ એફ એ અને એ બી ઈ ડી સપાટીનું ક્ષેત્રફળ એફ સી જેટલું છે. જેથી ઉદભવતું દબાણ કેટલું થશે? એડીએફસી માટે પી બી, બીઈએફસી માટે પી એ અને એ બી ઈ ડી માટે પી સી જેટલું દબાણ હશે. હવે આપણે જોઈએ તો આ કોણ કોને સમતોલે છે. તો એફ એ જે છે, એફ એ જે બળ છે તે કોને સંતોષે છે? એફ બી કોસ થીટાને સંતોષે છે. એ સંતુલનની સ્થિતિમાં છે. એ જ રીતે એ ક્ષેત્રફળ તે એ ક્ષેત્રફળ તે એ બી કોસ થીટાને સંતોષે છે. એ જ રીતે એફ સી એફ બી સાઇન થીટાને અને એ સી જે છે તે એ બી સાઇન થીટાને સંતોષે છે. તો આ પરથી દબાણ પી બી ની વાત કરીએ તો એફ બી અપોન એ બી, એફ બી ની કિંમત તો એફ બી અપોન એ બી એટલે કોસ થીટા કેન્સલ, તો એફ બી અપોન એ બી થઈ ગયું. તે રીતે પી બી પી એ અને પી સી માટે બી સેમ દબાણ મળે છે એફ બી અપોન એ બી. તો સમીકરણ એક, સમીકરણ બે અને સમીકરણ ત્રણ પરથી દબાણ પી એ બરાબર દબાણ પી બી બરાબર દબાણ પી સી છે. આમ સમીકરણ ચાર દર્શાવે છે કે સ્થિર તરલમાં દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે.